ન પહેરવા પર વસૂલાતો દંડની રકમ ઘટાડવા અંગે ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરી, જે અંગે સુનાવણી હાથ ધરતા કોર્ટે પર્યાપ્ત રસીકરણ બાદ જ માસ્કના દંડનામાં ઘટાડા વિશે વિચાર કરવાનું કહ્યું છે। આ સાથે જ હાઈકોર્ટે ટકોર કરી છે કે માસ્ક પર 1000 દંડ રાખ્યો છતાં બીજી લહેર આવી જતી, જો કે હાઈકોર્ટે કેટલાક વેધક સવાલો પણ કર્યા। હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહેશે, શું લોકો શિસ્તમાં રહે તેની જવાબદારી સરકાર પોતે લેશે। મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર વિશે રાજ્ય સરકારે ગઈકાલે હાઈકોર્ટમાં સોગંદનામું ફાઇલ કર્યું હતું। આ અંગે સુનાવણી હાથ ધરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટેના પ્રયત્નો કરવાની ટકોર કરી। આ સાથે જ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા કહ્યું, આથી કોરોનાનું સંક્રમણ ફરીવાર ન વધી જાય। સરકારે જે કાલે સોગંદનામું રજૂ કર્યું તેની અંદર જે થર્ડ વેવ માટેનું તેમનું પ્રોજેક્શન બતાવ્યું છે, તેમાં સરકારના એ પ્રોજેક્શનને કોર્ટને સંતોષકારક લાગ્યું છે અને તેઓને એવી આશા રાખી છે કે ભવિષ્યમાં આ જો થર્ડ વેવ આવે તો આ પ્રોજેક્શન પ્રમાણેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું રહી શકશે। અને બીજી વાત, માસ્કનો દંડ 1000 રૂપિયાથી ઘટાડીને 500 કરવાનું સરકારે એક સિવિલ એપ્લિકેશન કરીને કોર્ટને રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટનું એવું માનવું હતું અને એવું ટકોર કરવામાં આવી છે કે જો માસ્ક પહેરીએ તો તમે દંડથી બચી શકો છો અને હાલ કોરોના ગયો નથી તો માસ્કનો દંડ જે છે તે યથાવત રાખો। તો આ સુનાવણી દરમિયાન અરજદાર, એડવોકેટ જનરલ અને હાઈકોર્ટ વચ્ચે દલીલો પણ થઈ, જેમાં રસીના ડોઝ અને બ્લેક ફંગસ વિશે પણ અરજદારે સવાલ ઉઠાવ્યા। અરજદારે સવાલ કર્યો કે સરકાર કહે છે કે રસીના 6 લાખ ડોઝ છે, એએમસી કહે છે 25,000 ડોઝ છે, તો સાચું કોણ છે? આ અંગે હાઈકોર્ટ સરકારનો જવાબ માંગવાની હૈયા ધારણા આપી છે। સરકારના સોગંદનામામાં બ્લેક ફંગસનો કોઈ ઉલ્લેખ ન કરાયો હોવાનો સવાલ પણ અરજદારે પૂછ્યો હતો। આ સવાલ વિશે પણ હાઈકોર્ટે સરકારને પૂછવાની ખાતરી આપી હતી। એકંદરે ત્રીજી લહેર અગાઉ રાજ્ય સરકારે કરેલી તૈયારીઓની હાઈકોર્ટે પ્રશંસાઓ પણ કરી છે।